મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. અમદાવાદ, સુરત, ગાંધીનગરના વીજ ગ્રાહકો આનંદો, હવે વીજળી થશે સસ્તી. વીજ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાનો રાજ્ય સરકારનો નિર્ણય. યુનિટે 50 પૈસાના ઘટાડાનો 30 લાખ ગ્રાહકોને લાભ થવાનું જણાવતા ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ. ઉનાના દલિતો પર અત્યાચારના બનાવની સંપૂર્ણ ટ્રાયલ માટે વડી અદાલતના પરામર્શમાં રહીને વિશેષ ડેઝિગ્નેટેડ કોચ સ્થાપવાનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો નિર્ણય. તપાસ સીઆઈડી ક્રાઇમને સુપ્રત. 60 દિવસમાં ગુનાનું ચાર્જશીટ રજૂ કરવા કર્યા આદેશ. ગુરુ શિષ્યની પરંપરાના પ્રતીક સમા ગુરુવંદના અને આરાધનાના પર્વ ગુરુ પૂર્ણિમાની પરંપરાગત શ્રદ્ધા અને ભારે ઉત્સાહપૂર્વક રાજ્ય સહિત દેશભરમાં થઈ રહેલી ઉજવણી. મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે રાજ્યોને નીટમાંથી મુક્તિ આપતા 2 બિલ આજે લોકસભામાં થશે રજૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવા રાજકીય પક્ષોને કરી અપીલ. સમાચાર વિગતવાર જોઈએ. બિહારના ઔરંગાબાદ જિલ્લામાં નક્સલવાદીઓએ કરેલા આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફના કોબ્રા બટાલિયનના 10 જવાન શહીદ થઈ ગયા છે. હુમલા બાદ સુરક્ષા દળોએ પણ 4 નક્સલીઓને ઠાર માર્યા છે, જેમાંથી 3ના મૃતદેહો મળ્યા છે. ઇજાગ્રસ્ત જવાનોને હેલિકોપ્ટર મારફતે સારવાર માટે પટના લઈ જવાયા હતા. નક્સલીઓએ સુરક્ષા દળના જવાનોનો ચારે બાજુથી ઘેરાવ કર્યો હતો. ડુંગરીનાળા પર જ્યારે જવાનો પહોંચ્યા ત્યારે નક્સલીઓ દ્વારા એક પછી એક આશરે 30 લેન્ડમાઇન વિસ્ફોટ કરાયા હતા. ચારે બાજુથી હુમલો થવા છતાં જવાનોએ વળતો જવાબ આપ્યો હતો અને અનેક નક્સલીઓ ગોળીબારમાં ઘાયલ થયા હતા. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર સાથે વાતચીત કરી હતી. સીઆરપીએફના મહાનિર્દેશક પણ ઔરંગાબાદ જવા રવાના થયા છે. ચોમાસુ સત્રના બીજા દિવસની શરૂઆતમાં રાજ્યસભામાં હોબાળો થયો હતો. અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની રાજકીય સ્થિતિ મામલે રાજ્યસભામાં હોબાળો મચ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે વિપક્ષને જવાબ આપતા જણાવ્યું હતું કે બંને પક્ષોમાં સ્થિતિ માટે કોંગ્રેસ ખુદ જવાબદાર છે. ભાજપે ક્યારેય કોઈ પક્ષને તોડવાનો પ્રયાસ કર્યા નથી. લોકપ્રિય સરકારને અસ્થિર કરવી એ કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે. કોંગ્રેસના આંતરિક વિખવાદથી જ પક્ષની સ્થિતિ બગડી છે. દરમિયાન દેશભરમાં મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ પરીક્ષા માટે નીટને દૂર રાખવા માટે આજે લોકસભામાં 2 બિલ રજૂ કરવામાં આવશે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ સુધારા બિલ 2016 અને ડેન્ટલ સુધારા બિલ 2016 પર ચર્ચા માટે લોકસભામાં 4 થી 6 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે દેશભરમાં મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે સમાન પરીક્ષા લેવાનો આદેશ આપ્યો હતો, પરંતુ વિરોધને કારણે કેન્દ્ર સરકારે ગત મે મહિનામાં 2 બિલ જાહેર કર્યા હતા, જેના મારફતે રાજ્યોને ચાલુ શૈક્ષણિક સત્ર માટે નીતમાંથી મુક્તિ મળી હતી. સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે નિહાળીએ સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ. સંપર્ક ન થઈ શકતા સમાચારમાં આગળ વધીએ. ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે એલર્ટ અપાયું છે. છેલ્લા 24 કલાકમાં પાટનગર, દહેરાદૂન સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નૈનીતાલમાં નોંધાયો તો હલ્દવાની, બાલેશ્વર, સોમેશ્વર, દહેરાદૂન સહિત તમામ પથકમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. દરમિયાન હિમાચલ પ્રદેશના સાંગલા વિસ્તારમાં વાદળ ફાટતા સફરજનના બગીચાઓને નુકસાન પહોંચ્યું છે. કિન્નોરમાં પણ વાદળ ફાટતા તબાહી સર્જાઈ છે તો વીજ ઉત્પાદન પણ બંધ કરવાની ફરજ પડી છે. આ તરફ ઉત્તરપ્રદેશમાં પણ ભારે વરસાદને પગલે નદીઓના સ્તર વધ્યા છે અને પાણી અનેક ગામોમાં ફરી વળ્યા છે. આ તરફ રાજસ્થાનમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાજ્ય સરકારે ગયા બજેટમાં સૂર્યોદય સોલર રૂફટોપ યોજનાને પ્રોત્સાહન આપ્યું છે, જેનો ઝડપી અમલ કરાવવા ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ ટેન્ડર બહાર પાડ્યું છે. 14 કંપનીઓએ આ યોજના અનુસાર વીજળી ઉત્પાદન કરવા રસ બતાવ્યો છે, જેમની સાથે ઉર્જામંત્રીએ બેઠક યોજી હતી. આ મામલે ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે યોજના થકી 1 લાખ ઘરોમાં વીજળી ઉત્પાદન કરી શકાશે. આ વીજળીને રાજ્ય સરકાર 3 રૂપિયા 22 પૈસાના ભાવે ખરીદશે. ગયા બજેટની અંદર સોલર રૂફટોપ પોલિસી માટે રાજ્ય સરકારે પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું હતું અને 10,000 રૂપિયા પર કિલોવોટ આપવાનો નિર્ણય કર્યો હતો. 1 લાખ ઘરોને આખા રાજ્યની અંદર પોતાની વીજળી ઉત્પાદન કરે
પોતે વાપરે એવી યોજના રાજ્ય સરકારે બનાવી છે. અને અગર વીજળી વધે તો 3 રૂપિયા 22 પૈસે યુનિટ રાજ્ય સરકાર ખરીદશે. ટેન્ડર બહાર પાડ્યા, 14 પાર્ટીઓ ટેન્ડરની અંદર સિલેક્ટ થઈ અને આવતા દિવસોની અંદર ખૂબ મોટા પાયે ઘરે ઘરે સોલર રૂફટોપ કેવી રીતે પહોંચે એના માટે રાજ્ય સરકાર એ નિર્ણય લીધો છે અને અમલીકરણ કરવાનું ચાલુ કરશે. અમદાવાદ, ગાંધીનગર અને સુરતના વીજ ગ્રાહકો માટે આનંદના સમાચાર છે. સરકારે વીજ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરતા હવે 30 લાખ જેટલા વીજ ગ્રાહકોને યુનિટે 50 પૈસા ઓછા ચૂકવવા પડશે. આ અંગે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે વધુ માહિતી આપી હતી. દર 3 મહિને રેગ્યુલેટરી કમિશન ગ્રાહકો પાસે શું ફ્યુઅલ સરચાર્જ લેવો તેની ગણતરી કરતી હોય છે. કોલસાનો ભાવ અને ગેસના ભાવ ના આધાર ઉપર આની ગણતરી થતી હોય છે. જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર 80 પૈસા નક્કી કરવામાં આવ્યો છે, જે એપ્રિલ મે જૂનની અંદર 1 રૂપિયો 30 પૈસા હતો. એટલે 50 પૈસાનો ઘટાડો દરેક જાતના ગ્રાહકો, ઘર વપરાશથી માંડી ઉદ્યોગકારોથી માંડી કમર્શિયલથી માંડી અમદાવાદ, ગાંધીનગર અને સુરતના લોકોને મળશે. કેન્દ્ર સરકારની નીતિના કારણે આનો લાભ થયો છે અને 15 મહિના પહેલાની સરખામણી કરીએ તો 1 રૂપિયો 98 પૈસા જે હતો એ આજે ઘટીને 80 પૈસા સુધી આવી ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારની ઘટના બાબતે મુખ્યમંત્રી આનંદીબહેને સંવેદનશીલ અભિગમ દાખવીને તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવાનો નિર્ણય કર્યો હતો. તેમજ આ ઘટનામાં સંપૂર્ણ ટ્રાયલ માટે વડી અદાલતના પરામર્શમાં વિશેષ ડેઝિગ્નેટેડ કોર્ટ સ્થાપવાની જાહેરાત સાથે 60 દિવસમાં ગુનાની ચાર્જશીટ રજૂ કરવા આદેશ આપ્યા હતા. આ ઘટનામાં ભોગ બનેલા યુવકોને ₹1 લાખનું વળતર આપવામાં આવ્યું છે, તેમજ તેમની સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવશે. આ ઘટના સંદર્ભે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે આપત્તિમાં રાજ્ય સરકાર પીડિતોની સાથે છે અને તેમને સંપૂર્ણ ન્યાય મળશે. 5 પોલીસકર્મી હૈ, 1 પોલીસ ઇન્સ્પેક્ટર હૈ, 2 ASI હૈ ઓર 1 હેડ કોન્સ્ટેબલ હૈ. એ સભી કી ધરપકડ હુઈ હૈ. રાજ્ય સરકાર કિસી કો છોડને વાલી નહીં હૈ. કિસી ઇન્સાન પર ગુજરાત મેં કહીં ભી એસા બનાવ હોતા હૈ તો રાજ્ય સરકાર પૂરી કડકાઈ સે કામ કર રહી હૈ, આજ ભી કર રહી હૈ ઓર મેં ચાહતા હું કે પૂરે સમય ગુજરાત કે સભી લોગ માનવીય અભિગોણ દ્રષ્ટિકોણ રખ કે જો ભી દલિત પીડિત શોષિત યા કે ગરીબ સમાજ હો એ સબકો માનવીય અધિકાર કે રૂપ સે ઉનકે સાથ અચ્છા વ્યવહાર કરે એ સબકો મેરી અપીલ હૈ. ભાવનગરમાં રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જિલ્લાનું ઠળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ₹2 કરોડ અને બગદાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ₹3 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ બગડ નદી પરનો પુલ રાજ્ય સરકાર દ્વારા ₹206 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજનાથી અનેક લોકોને અનેક બીમારીઓમાં વિના મૂલ્યે સારવાર મળી રહી છે. તેથી જ લોકોએ આ યોજનાના કાર્ડ ના મેળવ્યા હોય તો તેમને સત્વરે કાર્ડ મેળવી લેવા અનુરોધ કર્યો હતો. સાથે જ આગામી દિવસોમાં બગદાણામાં ₹20 લાખના ખર્ચે સીસી રોડ બનાવવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉજ્જવલા યોજનાએ અનેક મહિલાઓને ચૂલો ફૂંકવાની સમસ્યામાંથી મુક્તિ અપાવી છે. ધુમાડાની પરોજણમાંથી છુટકારો અપાવનારી આ યોજના ફળદાયી સાબિત થઈ છે, ત્યારે ભાવનગરમાં પણ આ યોજના હેઠળ લાભાર્થીઓને રાંધણ ગેસ જોડાણ અપાયા હતા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ધુમાડાના ગોટામાં અટવાયેલી મહિલાઓ માટે ઉજાશ લઈને આવી છે. ગેસ સબસિડી છોડીને દેશના અનેક લોકોએ ગરીબ મહિલાઓ માટે અપ્રત્યક્ષ મદદ કરી છે. પ્રધાનમંત્રીએ આ સમન્વય સાધી છાણા લાકડાના બળતણમાંથી છુટકારો અપાવી મહિલાઓને મફત ગેસ કનેક્શન અને સગડી આપી છે. આ યોજનાનો લાભ ભાવનગરની મહિલાઓને પણ મળ્યો છે. અમને ગેસ મળ્યો છે, કનેક્શન આપ્યું છે વિભાવરી બેન દવે, તો તે માટે અમે ખૂબ ખૂબ આભાર એનો માનવી છે. હવે પછી અમારે ગેસનો
સૂલો ફૂકવો નહીં અને ધુમાડો ખાવો નહીં તેવી અમને બહુ શાંતિ થઈ છે અને ખુશખુશાલ થઈ. વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાના હસ્તે લાભાર્થીઓને સગડી અને ગેસ સિલિન્ડરની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીનો આ નિર્ણય વહીવટી કે રાજકીય નથી, પરંતુ માનવીય છે, જેમાં દેશની જનતાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગેસ કનેક્શનના વિતરણ કરવાનો કાર્યક્રમ આજે વિધાનસભાના અધ્યક્ષ માનનીય ગણપતસિંહજી વસાવા સાહેબના હસ્તે રાખવામાં આવેલો. અહીંયા 500 જણાની લાભાર્થીઓ તરીકેની નોંધણી થઈ છે, એમાંથી આજે 150 જણા અહીંયા આગળ કીટ લેવા માટે આવેલા. ખરેખર બહેનો ખૂબ ખુશ છે કે અમારા ઘરમાં પણ હવે ચૂલાની બદલે ગેસ સળગશે અને અમે પણ બધી ઝંઝટમાંથી દૂર થઈશું, અમારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું થશે. અને આના માટે તે અને નરેન્દ્રભાઈનો, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર માન્યો છે બધી બહેનોએ. પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટિ અને ગેસ સબસિડી છોડનાર લાખો લોકોને કારણે ઉજ્જવલા યોજના ઉજળી બની છે અને ચૂલા ફૂંકી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓમાં સબડાતી મહિલાઓને જીવનદાન મળ્યું છે. હિતેશ રાઠોડ, દૂરદર્શન સમાચાર, ભાવનગર. ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. બદલાતા વાતાવરણમાં વ્યાપેલા ભેજ, બફારા અને ઉકળાટ સાથે વાદળછાયા વાતાવરણને કારણે શરદી, ખાંસી, વાયરલ ફીવર જેવા કેસો દેખાઈ રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલના બાળ વિભાગના વડાએ બાળ સ્વાસ્થ્યની તકેદારી લેવા સૂચવ્યું હતું. દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એમ એમ પ્રભાકરના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની બીમારીઓ બદલાતી મોસમના કારણે જોવા મળે છે. તેની સામે સિવિલ સત્તાવાળાઓ તરફથી તકેદારીના પગલાં લેવાયા છે. એક શ્વેત ક્રાંતિ વર્ગીસ કુરિયાને આણી હતી અને પશુપાલકોની સ્થિતિ સુધરી અને હવે આવી શ્વેતક્રાંતિ સમી જ કામગીરી જૂનાગઢ જિલ્લા દૂધ સંઘે કરી છે. સોરઠ, બરડા અને ગીટ વિસ્તારમાં પશુપાલકોને દૂધના સારા ભાવ આપ્યા છે અને પશુપાલકો પણ સોરઠી સત્કારના ભાવ સાથે શુદ્ધ દૂધનું વેચાણ કરે છે. જોઈએ એક રિપોર્ટ. ઓછા વરસાદને કારણે ઘાસચારાની તંગી સર્જાઈ છે ત્યારે સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ માલધારીના વહારે આવ્યું છે. સંઘે મહત્વનો નિર્ણય લઈ દૂધ ખરીદી ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે, જેથી સંઘ દરરોજના 2 લાખ રૂપિયાનું વધુ ચૂકવણું કરશે. ભાવ વધારાના નિર્ણયથી પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. અટાણે પેલા અમારે 3 રૂપિયે દૂધ જાતું હતું, અટાણે અમારે 50 રૂપિયાનું લીટર થાય છે. અટાણે અમારું બધું ગુજરાન સારામાં સારું હાલે છે. કોઈ પણ કોઈ બાબતનો કોઈ વાંધો નથી. કોઈ બાબત પશુ આહારમાં અમારે બધાને સારામાં સારું છે. પશુપાલકોને પહેલા જ્યાં 3-5 રૂપિયે ભાવ મળતા હતા તે હવે 50 રૂપિયાથી વધુ મળે છે અને પશુપાલકોનું ગુજરાન વધુ સરળ રીતે ચાલે છે. સારો ભાવ મળતા કપરી પરિસ્થિતિમાં પણ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા પશુપાલકો કરી શકે તે માટે સક્ષમ બન્યા છે. દૂધ પ્રથમ અમારે 5 રૂપિયા મળતા, અટાણે 50 રૂપિયા મળે છે. એમાં ગુજરાન અમે ગોઠવીએ છીએ. અમારા બાળકો પણ બહુ આનંદથી જીવે છે અને આનંદીબેન આવ્યા પછી અમારે બહુ સારામાં આનંદ મળે છે. વંથલી તાલુકાના ચરિયાણ વિસ્તારોમાં પશુપાલકો પોતાના પશુઓને ચરાવતા સંતોષની વાત હરખભેર કરી રહ્યા છે. સાથે જ સરકારની કૃષિ અને પશુપાલન લક્ષી યોજનાથી મળેલા લાભનો આભાર માની રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત સરકારની દૂધ સંજીવની યોજના હેઠળ વિકાસશીલ તાલુકામાં બાળકોને વિટામિન એ થી ડી યુક્ત દૂધ આપવાનો પ્રારંભ કચ્છના રાપર ખાતેથી રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યો હતો. રાપર તથા લખપત તાલુકામાં 400 શાળાઓમાં બાળકોને ઇલાયચીની ફ્લેવરવાળું અને વિટામિન સભર 100 મિલીલીટર દૂધનું વિતરણ નિયમિત કરવામાં આવશે. આ યોજનામાં 5 માસથી 6 વર્ષના આંગણવાડીના અને સરકારી શાળાના બાળકોને આવરી લેવાશે. ધારાસભ્ય પંકજભાઈએ જણાવ્યું હતું કે બાળકોમાં કુપોષણનો દર ઓછો કરી પોષણ સ્તર ઊંચો લાવવા માટે આ મહત્વની યોજના છે. રાપર તાલુકા માટે દૂધ સંજીવની યોજના, જે કુપોષિત બાળકો માટે દૂધ આપવાની યોજનાનો શુભારંભ થયો છે. અહીં 30,000 બાળકોને સોમવારથી શુક્રવાર સુધી રોજ 100 ml દૂધ આપવામાં આવશે અને તે સિવાય પણ ધાત્રી માતાઓ અને ગર્ભવતી મહિલાઓ એમને પણ અઠવાડિયાની અંદર 2 દિવસ 200 ml દૂધ આપવામાં આવશે. એટલે હું આજે સરકારશ્રીને
ખૂબ અભિનંદન આપું છું. આજે દૂધ છે 6 માસથી 6 વર્ષના બાળકોને 100 ml અઠવાડિયામાં 5 દિવસ, અને જે સગર્ભા ધાત્રી બહેનો છે એમને સોમવાર બુધવાર અને શુક્રવાર અઠવાડિયામાં 2 દિવસ 200 ml દૂધ આપવામાં આવશે. અને એનો ફાયદો આ છે કે જે કુપોષણનું પ્રમાણ છે બાળકોમાં, તો એ પ્રમાણ ઘટાડવા માટે આ દૂધ આપવાથી અને ખૂબ ફેર પડશે. ટાંગોલીયો શબ્દ સાંભળતા જ તમને નવાઈ લાગશે કે આ વળી શું. તો આપણે જણાવી દઈએ કે આ રબારી ભરવાડ સમાજની મહિલાઓ પહેરે છે તે ચણિયો છે. બેનમૂન બીબાના હાથવણાટથી બનતા આ ટાંગોલીયો અને તેના કારીગરોનું સન્માન પ્રધાનમંત્રી મોદી કરશે. વારાણસીમાં આગામી 8 ઓગસ્ટે વિશ્વ હાથશાળ દિવસ નિમિત્તે કચ્છની પારંપરિક કલાના કારીગર મનજીભાઈને સન્માનિત કરાશે. જોઈએ એ ખાસ અહેવાલ. 5 થી 6 મીટરની લંબાઈના આ કાપડનું વણાટ માત્ર અઘરું જ નહીં, ઈશ્વરદત્ત પણ છે. હાથશાળ પર બોબિનથી દોરા લપેટી વણાટ થાય છે અને તાણાવાણા ગૂંથી આંગળીના ટેરવે 10 થી 12 દિવસમાં તૈયાર થાય છે ટાંગલીઓ. કચ્છના રબારી અને ભરવાડ સમાજની મહિલાઓ માટે ઘરેણું કહેવાતા ટાંગલીઓમાં આંગળીના ટેરવે જ ભાત ઉપસાવાય છે, જેમાં મોર, વીંછી, સાથીઓ, કાંગરી જેવી ભાત વિશેષ છે. ભચાઉના આઘોઈ ગામના એકમાત્ર કારીગર મંજીભાઈ વણકરનું આગામી 8 ઓગસ્ટ વિશ્વ હાથશાળ દિવસે વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે સન્માન થશે. રબારી ભરવાડનો જે બહેનોને પહેરવાનું કાપડ આવે છે ને, એ ટાંગલી આ કામ કરું છું, અને આ કામ અમારો પરંપરાગત છે. પહેલાં તાણી બનાવવી પડે, તાણી બનાવીને પછી એને પાણ કરવાનું આવે, કાંજી લગાવવાની આવે, કાંજી લગાવીને પછી એને સાંધા દહીંને એક એક તારને જોઈન્ટ કરીને સાડ ઉપર લૂમ ઉપર ચડાવવાનું આવે, પછી ત્યારબાદ એને બોબિન ભરીને એને બોબિન ભરવા પડે, પછી અમે લૂમ ઉપર ચડાવીને કામ ચાલુ કરીએ છીએ. કચ્છની આ કલામાં ટાંગલિયા ઉપરાંત થાબડા, શાલ, ટુવાલ, ડ્રેસ મટીરિયલ્સ, કુર્તા પણ બને છે. સ્થાનિક કક્ષાએ કપડાની માંગ ઘટી જતા મંજીભાઈ નવી ડિઝાઇનો અને નવા રંગરૂપથી પોતાની આ પારંપરિક કલાને નવો નિખાર આપવા પ્રયત્નશીલ છે. અને વિદેશી દેશ વિદેશના જે પર્યટકો આવે છે પ્રવાસનમાંથી, તો એ લોકો પણ હવે નવો જે જનરેશન છે એ દુપટ્ટા અને શાલ અને એવું બધો માંગ કરે છે, તો એના પ્રમાણે અમે પણ હવે સ્ટોલ, દુપટ્ટા વગેરે, ડ્રેસ મટીરિયલ એ બધું બનાવીએ છીએ, અને એમની માંગ પૂરી કરવા અમે પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ. અને ખરેખર એ કામ આગળ વધશે એવું અમને ભવિષ્ય ઉજળું લાગી રહ્યું છે. સરકાર શ્રીની મદદ પણ સારી છે. તેમના આ સન્માનથી લુપ્ત થતી હસ્તકલાને નવું જોમ અને પ્રોત્સાહન મળવાની લાગણી અનુભવે છે, સાથે જ આ કલાને ટકાવી રાખવાનું આત્મબળ પણ પ્રાપ્ત થશે તેવી લાગણી અનુભવી હતી. પણ જે ટાંગલિયા જે કલા છે ને, એ રાપર ને ભચાઉ તાલુકામાં જે અમારા વાગડ પંથકમાં જે થતું હશે ને, એમાં એક પરિવાર, બે પરિવાર માન કામ કરે છે, અને આ કલા હવે શું લુપ્ત થવાને આરે છે. એવી પરંપરા જળવાય અને અમારો કામ ચાલુ રહે, અને સરકાર શ્રી એમને ખૂબ જ પ્રોત્સાહિત કરવા માંગે છે. 1500 નો જે રાષ્ટ્રીય એવોર્ડ છે એમાં મારી પસંદગી કરવામાં આવી છે, તો હું ખૂબ ધન્યતા અનુભવું છું. વિશ્વ હાથશાળ દિવસે પ્રધાનમંત્રી મોદી દ્વારા થનારું સન્માન એ માત્ર કચ્છની પારંપરિક કલાનું જ નહીં, પરંતુ એક સમાજના ખાસ પહેરવેશની બનાવટ સાથે સમગ્ર ગુજરાત જ નહીં પણ હાથ વણાટ વિશ્વનું સન્માન હશે. કચ્છના નાનકડા આધોઈ ગામના આ વણકર સમાજના ગૌરવ સમાન મંજીભાઈએ ટાંગલિયાની કલાને દેશ વિદેશના સીમાડાઓ સુધી મૂકી છે. દૂરદર્શન સમાચાર માટે રામજી મેરિયા, કચ્છ. રાજ્યમાં એક પણ બાળક કુપોષણનો ભોગ ન બને તે માટે સરકારે મહાઅભિયાન આરંભ્યું છે, જે અંતર્ગત ડાંગ જિલ્લાના આહવાની જનરલ હોસ્પિટલમાં કુપોષિત બાળકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. અહીંની ટીમે જિલ્લાના 311 ગામોમાં ફરી કુપોષિત બાળકોને શોધી સારવાર આપી છે. એનઆરસી સેન્ટરમાં બાળકોને સારો ખોરાક અને સંપૂર્ણ દેખરેખ સાથે કુલ 14 દિવસ સુધી સારવાર આપવામાં આવે છે. કુપોષિત બાળકોનો એપેટાઇટ ટેસ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધી અહીં 457 બાળકોને આ ટ્રીટમેન્ટ અપાઈ છે અને તેમને જરૂરી પોષણ પણ પૂરું પાડવામાં આવ્યું છે. અહીં જે કુપોષિત બાળકો છે કે જેમને સારા ખોરાકની જરૂર છે કે એવા જે ટ્રીટમેન્ટની જરૂર છે,
તે અહીંયા દાખલ થાય છે અને અહીંયા બાળકો કુપોષિત બાળકો આવે એ લોકોને 14 દિવસમાં અહીંયા એ લોકોને સારવાર આપવામાં આવે છે. જે એ લોકોને રિફર આશા વર્કર આંગણવાડી વર્કર છે અને 15% વેટ ગેઇન વધેલું હોય પછી એમને અહીંયાથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે. અમદાવાદમાં ભારતી બાપુ સેવક પરિવાર દ્વારા ભારતી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ રહી છે, જેમાં વહેલી સવારે સમાધિ પૂજન અને સદગુરુ પૂજન કાર્યક્રમ યોજાયો હતો, જે બાદ ગુરુ શિષ્યની પરંપરા અંગે ભારતી બાપુએ પ્રવચન કર્યું હતું. રાત્રે નામી અનામી નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. આખા વિશ્વના આધ્યાત્મિક ક્ષેત્રના શ્રદ્ધા કેન્દ્ર એવા ગુરુ પૂર્ણિમાનું આ પર્વ, એટલે કે આધ્યાત્મિક ક્ષેત્રમાં જેણે જેણે પ્રવેશ કરવો છે, અગર તો જેણે જેણે ઊંચાઈ પ્રાપ્ત કરી છે, એ તમામને ગુરુ કૃપા હે કેવલમ, કોઈને કોઈ મહાસંતોના આશીર્વાદ એને પ્રાપ્ત થયેલા છે અને એવા આશીર્વાદને પ્રાપ્ત કરવાનો પાવન દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરો, ગુરુ સાક્ષાત ગુરુ પરબ્રહ્મા, તસ્મય શ્રી ગુરુદેવો નમઃ. એ ગુરુજીનો જે મહિમા છે, સદગુરુનું જે આપણાને સાનિધ્ય મળ્યું છે, સદગુરુ જે આપણાને શિવ જીવથી શિવ સુધીનું મિલન કરાવે છે અને એ જીવથી શિવના મિલન માટે આપણે જે ગુરુજીના દર્શન માટે અમે સૌ ભક્તજનો અત્યારે અહીં ભારતીય આશ્રમની અંદર પધાર્યા છે. અમો ગિરનારી મંડળના સભ્યો લગભગ 35 વર્ષથી ભારતીય આશ્રમની સેવા કરતા આવ્યા છીએ અને અમારા જીવનમાં ભારતીય આશ્રમ એ જ મહત્વની વસ્તુ છે. ગિરનારી મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગોધરામાં લાઇફ મિશન પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. 2 દિવસના આ ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે ગુરુપૂજનનો પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રખ્યાત હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં લાઇફ મિશન પરિવારના વડા સ્વામી રાજશ્રી મુનિએ પણ ખાસ હાજરી આપી હતી, તો શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈકે જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ શિષ્ય પરંપરાનું પ્રતીક. આ પરંપરાને જાળવી રાખતી ગુરુ શિષ્યની એક જોડી સુરત શહેરમાં પણ છે, જે ન માત્ર પોતાના માટે પરંતુ અન્યો માટે પણ ઉમદા ઉદાહરણરૂપ બન્યા છે, જેમણે ગુરુ પૂર્ણિમાના આ ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરી છે. જોઈએ એક વિશેષ અહેવાલ. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદિયો દિખાય. આ પંક્તિની સાર્થકતા અનેક ગુરુ શિષ્યની જોડીએ પૂરી પાડી છે અને આવો જ કિસ્સો જોવા મળ્યો છે સુરત શહેરમાં. એક પ્રજ્ઞાચક્ષુને ભવિષ્યની દિશા ચિંધનારા ગુરુના ચરણમાં શિષ્યે પોતાના તમામ પુરસ્કાર અને પ્રમાણપત્રો સમર્પિત કર્યા. વાત છે સુરતની અંધજન શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શશિકાંત યાદવની. સામાજિક પુનર્વસન જેને આપણે કહીશું એ થાય, કારણ કે માત્ર ભણીને તો કશું થવાનું નથી, તો જોબને માટે પણ અમારા પ્રયાસ એવા રહે છે અને એ કરતા રહીએ છીએ. અલગ અલગ કંપનીઓ સાથે અમે ચર્ચાઓ કરીએ છીએ. બ્રેલ લિપિનો સચોટ અભ્યાસ કરી છેલ્લા 27 વર્ષથી સુરતની અંધજન શાળામાં શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવે છે. શશિકાંતભાઈ અંધજન મંડળના સેક્રેટરી અને નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડના ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના જનરલ મેનેજર પણ છે. તેમની તમામ સિદ્ધિ માટેનો યશ તેઓ તેમના ગુરુ ભીનાભાઈ પટેલને આપે છે, ત્યારે ભીનાભાઈ પણ શશિકાંતભાઈના શિક્ષણ અને તેમની સિદ્ધિઓ માટે ગર્વ અનુભવે છે. મારા હાથ નીચે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી ગયા અને આજે તેનો અમને ગર્વ છે. જેમ કે શશિકાંતભાઈ હાજર છે અને એને તમે જોયો છે અને એણે ઘણી બધી આગળ પ્રવૃત્તિઓ કરી અને પ્રગતિ કરી અને એમાં એવોર્ડો મેળવ્યા, એટલે અમને ઘણો આનંદ હોય જ. જ્યારે અંતરાત્મા દિશા ચિંતતો હોય ત્યારે આંખો ન હોય છતાં માર્ગ સરળ બની જાય છે, તેનું જ આદર્શ ઉદાહરણ તે શશિકાંતભાઈ અને તેમના ગુરુ ભીનાભાઈની જોડી. ભલે ઈશ્વર કંઈક ખોટ આપે પણ સાથે જ જીવનની રમણીયતા જોવા દિવ્ય ચક્ષુ પણ આપે છે. એજાઝ શેખ, દૂરદર્શન સમાચાર, સુરત. યાત્રાધામ અંબાજી ખાતે સમન્વય પરિવાર દ્વારા 2 દિવસીય ગુરુ પૂર્ણિમા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ મહોત્સવમાં હરિદ્વાર ભારત માતા મંદિરના સંસ્થાપક પદ્મભૂષણ સ્વામી સત્યમિત્રાનંદ ગિરીજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સ્વામી સત્યમિત્રાનંદ ગિરીજીએ મા અંબાના દર્શન કર્યા હતા અને અંબાજીની પ્રાકૃતિક સંસ્કૃતિનો મહિમા કહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યુવાનો માટેના આદર્શ અને અનુકરણીય પુરુષ ગણાવ્યા હતા. દરમિયાન યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન મહેન્દ્ર ત્રિવેદીએ મહારાજને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું, તેમજ ભટજી મહારાજે પણ શાલ ઓઢાડીને સત્યમિત્રાનંદજીને સન્માનિત કર્યા હતા. मुझे लगता है कि भारतवर्ष के सर्वश्रेष्ठ तीर्थों में से अपनी एक गणना रखता है और कुपुत्र जाए तो क्वचिदपि कुमाता न भवति. सबसे बड़ी बात ये कि पापी भी आ जाए तो यहाँ मुक्ति प्राप्त करेगा, क्योंकि माँ दोष नहीं देखती है, दया करती है, अपराध मिटेंगे, समाज अच्छा होगा. अम्मा माई का सामाजिक उपयोग है अपराध निवृत्त, समाज का निर्माण और भक्ति के द्वारा हृदय की शुद्धि और बल के द्वारा आतताइयों के विनाश का विचार. और अम्बा माता कहेगी कि मेरी उपासना तो करना पर भारत माता को जरूर याद रखना. સુરતના ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો સદઉપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આવો જોઈએ વિદ્યાર્થીઓ દ્વારા બનાવી કેટલીક વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ. શું સાયકલના ટાયર, ચેન અને રિંગ સહિતના ભંગારમાંથી ફર્નિચર બનાવી શકાય? જી હા, આ શક્ય કરી બતાવ્યું છે સુરતના સિટીલાઇટ રોડ ખાતે આવેલા સાયન્સ સેન્ટરમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ. ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી કેટલીક અનોખી વસ્તુઓ બનાવી છે. ડાઇનિંગ ટેબલ, લેમ્પ ઉપરાંત બિનઉપયોગી વસ્તુમાંથી સોફા બનાવી વિદ્યાર્થીઓએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. અને આ સોફામાં ભારે વજન ધરાવતી વ્યક્તિ પણ બેસીને આરામ ફરમાવી શકે છે. હમ સબને મિલકે વેસ્ટ મેં સે બેસ્ટ બનાયા હૈ જો લુક ભી અચ્છા દે. વેસ્ટ મટીરિયલ જો કભી યુઝ નહીં હોતા હૈ, હમને વો યુઝ કરકે હમારા ફર્નિચર ડિટેલિંગ કિયા હૈ જો જો લોગ એફોર્ડ ભી કર સકતે. કોઈ કોઈ લોક મહેંગી ચીજ એફોર્ડ નહીં કર સકતે, તો હમને વો બનાયા જિસસે વો એફોર્ડ કર સકે. આ સાથે વિદ્યાર્થીઓએ પેઇન્ટિંગ, પીવીસી પાઇપ, સ્ક્રૂ, એન્કલ, હેન્ડપંપ, લેમ્પ, સ્ટોરેજ, ડિસ્પ્લે ટેબલ, સર્કલ ગ્રાફ સહિતની વસ્તુઓ એકઠી કરી 20 દિવસની મહેનત બાદ ડાઇનિંગ ટેબલ તૈયાર કર્યું છે. તો સ્કૂટરની સિટિંગમાંથી આજે સોશિયલ મીડિયામાં કયા સમાચારોનો ટ્રેન્ડ જોવા મળ્યો? ફેસબુક, ટ્વિટર પર કઈ ખબર સૌથી વધુ જોવાય છે તેના પર આવો એક નજર કરીએ. ગુરુનું ઋણ અદા કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ત્યારે ટ્વિટર પર હેશટેગ ગુરુ પૂર્ણિમા ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી, તો રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ ટ્વીટ કરી શુભકામના પાઠવી. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુ પૂર્ણિમાની શુભકામના આપતા ટ્વીટ કર્યું હતું, તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ ગુરુ પૂર્ણિમાના પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તો મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી. તો આજે ભારતના મહાન ક્રાંતિકારી મંગળ પાંડેની જન્મ જયંતિ પણ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંગળ પાંડેને નમન કર્યા અને તેમને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા. રાષ્ટ્રીય રાઇફલના કમાન્ડિંગ ઓફિસર શહીદ કર્નલ સંતોષ મહાદિકની પત્ની સ્વાતિ મહાદિકે આર્મીની SSBની પરીક્ષા પાસ કરી લીધી છે. કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે પોતાના ટ્વિટર પર આજે શહીદ કર્નલ સંતોષ મહાદિકની પત્નીની ફોટો ટ્વીટ કરીને આ વાતને શેર કરી હતી. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરતા લખ્યું છે કે હવે સ્વાતિ મહાદિકે ચેન્નાઈની ઓફિસર ટ્રેનિંગ એકેડેમીની તાલીમમાંથી પસાર થવાનું રહેશે. તેમના પતિ શહીદ સંતોષ મહાદિકના સંઘર્ષ અને તેમના દર્દને તેમણે ઝીલવ્યું છે. સ્વાતિનું વિઝન છે કે તે આતંકીઓને હિંસક પ્રવૃત્તિ છોડી સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે પ્રયત્ન કરે, તેના સાહસને સલામ. રેલવેની 5,500 કરોડ ખર્ચ કરવાની યોજનાથી સ્ટીલ ઉદ્યોગને ફાયદો થશે. એક અગ્રણી અખબારની છપાયેલી સ્ટોરીને મિનિસ્ટ્રી ઓફ રેલવેએ પોતાના ટ્વિટર પર મૂકી છે, જેને રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ પોતાના ટ્વિટર પર આ તસવીર સ્ટોરી સાથે રીટ્વીટ કરી છે. તો IRCTC તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર જમવાનું તૈયાર આ નામથી ફૂડ કાઉન્ટરનો પ્રારંભ કર્યો છે, જેની અગ્રણી દૈનિકમાં છપાયેલી સ્ટોરીને મિનિસ્ટ્રી ઓફ રેલવેએ રીટ્વીટ કરી છે. તો રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ તેને રીટ્વીટ કરી છે. આ ફૂડ કાઉન્ટર પરથી 32 રૂપિયામાં અનેક વ્યંજનનો સ્વાદ મુસાફરો લઈ શકે છે. તો રેલવે મંત્રીએ તિરુપતિ, ત્રિચી અને ચેન્નાઈ રેલવે સ્ટેશન વાઇફાઈથી સજ્જ કરાયા હોવાનું અને વધુ 4 સ્ટેશન જુલાઈના અંત સુધીમાં વાઇફાઈથી સજ્જ કરી દેવાશે તેવી જાહેરાત પણ કરી. તો ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત પુણે મહાનગરપાલિકા સાફ સફાઈની સમસ્યાઓને હલ કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે.
ટ્વિટર હેન્ડલ સ્વચ્છ ભારત અર્બન પર તે અંગેનો એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેને અનેક લાઇક મળી રહી છે. તો છત્તીસગઢના દુર્ગમાં સફાઈ કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી બદલ મ્યુનિસિપલ કમિશનર એસ કે સુંદર રાનીએ સફાઈ કર્મચારીઓને ગુલાબનું ફૂલ આપી ગળે મળીને સન્માન કર્યું હતું, જેને ટ્વિટર પર અસંખ્ય લોકો લાઇક કરી રહ્યા છે. તો રિયો ઓલિમ્પિકની જોરશોરથી તૈયારી કરતી ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકરને રિયો ઓલિમ્પિક માટે કેન્દ્રીય યુવા સાંસ્કૃતિક અને રમતગમત મંત્રાલયે ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી છે. તેની મુલાકાતનો એ સંદર્ભ પણ ટાંક્યો છે જેમાં જિમ્નાસ્ટ દીપા કર્માકરે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તે ખૂબ મહેનત કરી રહી છે અને તેનો લક્ષ્યાંક ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કરવાનો છે. હવે વાત યુટ્યુબની કરીએ તો ભારતનું એક એવું સ્થળ કે જે આપને કરાવશે સ્વર્ગનો અનુભવ. જી હા, હાલમાં યુટ્યુબ પર તે ખૂબ જોવાઈ રહ્યો છે. વાત કરી રહ્યા છે કેરળના હિલ સ્ટેશન મુન્નારની, જે પ્રાકૃતિક સૌંદર્યથી સભર છે. મુન્નાર નલ્લથત્રી, કુંડલ અને મથિરપુઝા નદીના સંગમ પર આવેલું સ્થળ હોવાથી આ સ્થળનું નામ મુન્નાર પડ્યું. કુદરતની સુંદર કળાને નજીકથી નિહાળવી હોય તો આ સ્થળ અત્યંત સુંદર વિકલ્પ બની શકે છે. સોશિયલ મીડિયામાં મુન્નારના પ્રાકૃતિક દ્રશ્યો ખૂબ જ જોવાઈ રહ્યા છે અને અસંખ્ય લાઇક પણ મળી રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.